કાંકરેજી તાલુકાના થરાની મહિલાને નાયબ પોલીસ અધ્યક્ષ કચેરી દિયોદર ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી. કાંકરેજી તાલુકાના થરા ગામની મહિલાએ પોતાના સાસરિયા પક્ષ વિરુદ્ધ દિયોદર નાયબ પોલીસ અધ્યક્ષ અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી છે. કાંકરેજ તાલુકાના થરા ભાવનગર ખાતે રહેતી દેવી પૂજક સોનલબેન કેશુભાઈને અગાઉ પણ સાસરિયા પક્ષ દ્વારા બોલાચાલી કરવામાં આવતા ત્યાંથી અન્ય જગ્યા પર ભાડે મકાન લઈ તેના પતિ સાથે રહેતી હતી, જેમાં ગત દિવસે સોનલબેન અને તેમના પતિ કેશુભાઈ ખેમાભાઈ પોતાના જૂના ઘરે ઘર સામાન લેવા માટે ગયા હતા, જેમાં દેવી પૂજક હરિભાઈ ખેમાભાઈ, દેવી પૂજક વાઘાભાઈ ખેમાભાઈ, દેવી પૂજક ખેમાભાઈ પૂનાભાઈ અને દેવી પૂજક પૂજાબેન હરિભાઈ, દેવી પૂજક વિમુબેન વાઘાભાઈ તમામ લોકો એકઠા થઈને પતિ પત્ની પર હુમલો કર્યો હતો, જેમાં બંને પતિ પત્નીને થરા હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી. પરંતુ થરા પોલીસે ફરિયાદ ન લેતા 10 ઓગસ્ટના રોજ સોનલબેન દેવી પૂજકે દિયોદર નાયબ પોલીસ અધ્યક્ષ તેમજ જિલ્લા પોલીસ અધ્યક્ષને લેખિતમાં રજૂઆત કરી હતી, જે મામલે ફરિયાદીએ જણાવેલું છે. અગાઉ પણ અમારા પર મારઝૂડ કરવામાં આવી હતી, અત્યારે મારા પતિ તથા મારા પર હુમલો કર્યો છે, સામેવાળા માથાભારે લોકો છે, પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી અમોએ આજે નાયબ પોલીસ અધ્યક્ષ કચેરીએ રજૂઆત કરી છે. અમને ન્યાય મળે તે હેતુથી અમોએ લેખિતમાં અરજી આપી હતી. હરણ કરે છે, ચાસ આપે છે, મને ઘરે જાતા મારે છે. વાઘાભાઈ શ્યામાભાઈ ઘરે જાતા મને મારે છે, ચાસ આપે છે. વ્યક્તિ વિમુબેન વાઘાભાઈ, વ્યક્તિ પૂજાબેન હરિભાઈ ઘરે જાતા અમને મારે છે અને અમારું બધું લઈ લીધું, ઘેટા બકરા, પછી ઘર ઘર સામાન ઘરે કાલે અમે જતા તમને માર્યા, ત્રાસ આપી અને છોકરાને બોકરાને બધાને માર્યા, ગોતું રાખી લઈને માર્યા. કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ.